આજે વર્ષો પહેલા માઇગ્રેટ થઈ અને લગભગ 1200 વર્ષનો ઇતિહાસ ઉજાગર કરવા અને ઉજાગર કરવાની સાથે અહીંથી આ ધરાના છોરું સૌરાષ્ટ્રવાસી અને એમને જે તે સમયમાં જે તે કારણોસર સૌરાષ્ટ્ર છોડવું પડ્યું, વિજયનગર રોકાયા, વિજયનગરથી મદુરાઈ સુધી એટલે તમિલનાડુ સુધી એમને જવું પડ્યું અને એ કારણોસર પણ એમના મનની અંદર સૌરાષ્ટ્ર પ્રત્યે પોતાના ભૂમિ પ્રત્યેની અપાર શ્રદ્ધા, પોતાના ભૂમિને યાદ, ભલે એ સંપૂર્ણપણે તમિલ બની ગયા હોય પરંતુ છતાં પણ મનની અંદર પોતાનો સૌરાષ્ટ્રવાસી તરીકેનો ભાવ આજે પણ અકબંધ છે. અમે સૌ 8 મંત્રીઓ જુદા જુદા શહેરમાં કે જ્યાં આગળ આપણા સૌરાષ્ટ્રવાસી તમિલો જ્યાં વસવાટ કરી રહ્યા છે અત્યારે, તો ત્યાં આગળ ખૂબ બધી જુદી જુદી વિષયોમાં પારંગત પણ થયા છે, કામ પણ કર્યું છે. તમિલનાડુના વિવિધ ક્ષેત્રોમાં એના વિકાસમાં એકાકાર બની અને ખૂબ મોટો અને મહત્વનો ફાળો આપ્યો છે. એમાં શિક્ષણ હોય, સાંસ્કૃતિક હોય, કલા હોય, મેડિકલ ક્ષેત્ર હોય, સિનેમા હોય, સંગીત હોય, આ તમામ ક્ષેત્રની અંદર આપણા જ ભાઈઓએ સૌરાષ્ટ્રવાસી તમિલોએ ત્યાં ખૂબ મોટું મહત્વનું યોગદાન આપ્યું છે. આપણી જે જૂની વૈદિક પદ્ધતિઓ, હોમ હોમાત્મક વિધિઓ સાથે ઘરની અંદર પણ બોલીની અંદર આપણા સૌરાષ્ટ્ર ભાષાના તળપદા શબ્દો અને સાથે તમિલ ટચ સાથે ત્યાં બોલાતો થતો હોય અને છતાંય મનમાં હોય કે સોમનાથ દાદા અને આજુબાજુના જે પોતે વર્ષો પહેલા અહીંયા છોડીને ગયા છે, છતાં પણ જે એમ આપણા સૌના શ્રદ્ધાના કેન્દ્રો આજે પણ એમના મનમાં હૃદયમાં ધબકતા રહ્યા છે. વર્ષો પહેલા એટલે કે લગભગ 2005-06 ની અંદર આ બાબત આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબના ધ્યાનમાં આવી. આપણા જ કમલેશભાઈ જોશીપુરા અને કલ્પકભાઈ ત્રિવેદીને આ વિષય માટે 2005-06 ની અંદર જ આ વિષયમાં વિશેષ સંશોધન કરી અને ત્યાં વસેલા આપણા સૌ સૌરાષ્ટ્રવાસીઓ તમિલનાડુમાં વસતા હોય એમની સાથે સંપર્ક કરી અને આખો ઇતિહાસ, કારણ કે ઇતિહાસ એ આવતીકાલનું પ્રતિબિંબ હોય છે અને ઇતિહાસની સાથે થયેલી ભૂલો અને થયેલી ભૂલોમાંથી નવા ભારતનું સર્જન કરવા વાળો વિષય જ્યારે આવતો હોય ત્યારે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબના મનની અંદર ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારે પણ એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવના ઉજાગર જ હતી. એના પછી તો આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે 2010માં સૌરાષ્ટ્રવાસી જે તમિલો છે ખૂબ મોટો કાર્યક્રમ કર્યો, સાથે સંગીત પણ આવી જાય એમાં, અને એ બધા કાર્યક્રમો સાથે અહીંયા ગુજરાતની અંદર એક પ્લેટફોર્મ ઉપર ભરતનાટ્યમ પણ થતું હોય, ત્યાંનું સંગીત પણ થતું હોય અને સાથે સાથે આપણા સૌરાષ્ટ્રના ભાંગડા અને રાસ ગરબા થતા હોય. એટલે ટૂંકમાં એક જ પ્લેટફોર્મ ઉપર બંને સંસ્કૃતિઓના આદાન પ્રદાનની સાથે એક ભારત શ્રેષ્ઠ ભારતનો જે કલ્પના છે, આમ તો ભગવાન રામની વાત કરીએ, ભગવાન કૃષ્ણની વાત કરીએ, એટલે રામાયણમાં પણ કાશ્મીરથી કન્યાકુમારી સુધી દરેક જગ્યાએ એક ભારત છે એની આપણને પ્રતીતિ થાય છે. કન્યાકુમારીમાં જાઓ તો એ રામના હિસ્ટોરિકલ ઇવેન્ટ ત્યાં જે થયા હોય, તમે મધ્યપ્રદેશ હોય કે કન્યાકુમારી સુધી, આસામથી લઈ અને અહીંયા આપણા ગુજરાત સુધી, આપણો માધવપુર મેળાની તો આપ સૌને ખબર જ છે કે ભગવાન કૃષ્ણ ઉત્તર પ્રદેશ એટલે કે ગંગા તટની સંસ્કૃતિ ઉપરથી આવી અને અહીંયા દ્વારિકામાં રાજા બન્યા, દ્વારિકા નગરીની સ્થાપના કરી. એના પછી ઉત્તર પૂર્વના રાજ્યમાંથી પણ રૂકમણીજીને અહીંયા લઈ અહીંયા વિવાહ કર્યા, એટલે આખું ભારત ઇતિહાસની સાથે એક ભારત અને સંસ્કૃતિઓ આપણી બધાની એક છે એ રીતની જે લાગણીઓ વર્ષો પહેલાના ઇતિહાસમાં પણ હતી એ હવે આપણે ઉજાગર કરવા જઈ રહ્યા છીએ. ત્યારે આમ તો 1200 વર્ષથી ત્યાં એકાકાર થયા છે પરંતુ જે એમના મનની ભાવના, માતૃભૂમિની જે ભાવના કે જ્યાંથી એમનું માઇગ્રેશન થયું હતું,
અને ઇતિહાસમાં થયેલા માઇગ્રેશનની અંદર જે મોટા માઇગ્રેશન છે એ પૈકીનું એક છે. અલ્લાઉદ્દીન ખિલજી અને મોહમ્મદ ગઝનીના આક્રમણના કારણે એમને જે પોતાની માતૃભૂમિ છોડવી પડી અને જે જે રાજાઓએ આ કલાઓને પારખી, પહેલા વિજયનગર અને વિજયનગર પછી મદુરાઈના રાજાએ એમને બોલાવી એમનો માન સન્માન સાથે વસાવ્યા, એટલે આપણા ત્યાં એકબીજાને સહાય કરવાની, ટેકો આપવાની જે ભાવના હતી એ ભાવના સાથે આજે પણ ભારતની અખંડતા સરદાર પટેલે તમામ રજવાડાઓને એક કર્યા પછી અખંડ ભારતની કલ્પના અને એક ભારત શ્રેષ્ઠ ભારતની જે કલ્પના આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે જોઈ છે અને ઉજાગર કરતો આ કાર્યક્રમ આજે ગુજરાતમાં જવા થઈ રહ્યો છે. આના પહેલા કાશી તમિલ સંગમમ પણ થયો. એટલે એક બીજી સંસ્કૃતિઓને એકબીજા સાથે જોડવા વાળો વિષય આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ એક ભારતની સાથે શ્રેષ્ઠ ભારત બનાવવું, પરંતુ જુદી જુદી સંસ્કૃતિઓને એકબીજા સાથે મેળવી અને એનું આદાન પ્રદાનના વિષય સાથે લાગણીઓથી જોડવાનો જે વિષય એમને લીધો છે એમાં આ કાર્યક્રમ ગુજરાત માટે ખૂબ મહત્વનો છે. અને આજે તમિલનાડુની અંદર એમાં વિવિધ યુવાનો હોય, વેપારી જગતના લોકો હોય, સંગીત ક્ષેત્રના હોય, ક્યાંક ત્યાં આગળ ધાર્મિકતાનું ખૂબ મહત્વ છે અને એ પણ અહીંથી સાથે લઈને ગયા છે. એટલે એ ધાર્મિક લાગણીઓ સાથે આપણે એમને અહીંયા બોલાવી વિવિધ ક્ષેત્રોનું આદાન પ્રદાન કરવાના વિષય સાથે ખૂબ મહત્વનો કાર્યક્રમ એક ભારત શ્રેષ્ઠ ભારત તળે થઈ રહ્યો છે, ત્યારે આપ સૌને વિનંતી છે કે વધુમાં વધુ જ્યારે પણ આ આપણા મૂળવાસીઓ સૌરાષ્ટ્રવાસીઓ જ્યારે ગુજરાતમાં આવે, એટલે વિશેષ વિગતો તો અહીંયા આપેલી છે, પરંતુ એમના મનની અંદર કે હજુ પણ મારા ગુજરાતના અને સૌરાષ્ટ્રવાસીઓ હજુ પણ અમને યાદ કરે છે અને યાદ કરી રહ્યા છે એવી લાગણીઓનો એક સેતુ બાંધવા માટેનો આ વિશેષ કાર્યક્રમ આપણે કરી રહ્યા છીએ.